विद्यार्थी मित्रों, दिवाळीनो वेकेशन पूरु थयुं, नवा वर्षनी शुरुआत थई, सरस मजानुं वेकेशन तमे पसार कर्युं छे। हवे आपणे सत्र 2 शुरुआत करशुं, एटले के गुजरातीमां आपणे काव्य नंबर 8 चरणोमां ए आजे आपणे समजशुं। आ काव्य छे ए योसेफ मेकवाने लखेलुं छे। काव्यनी अंदर कविए सरस मजानी चित्र द्वारा अने शब्दों द्वारा वात करेली छे। आ एक प्रकृति काव्य छे जेमां कविए सूर्योदय, सूर्य एटले के सूरज उगे ने सूर्योदय कहेवाय, ए पछीना समयमां एटले के सूर्य उगी जाय त्यारे कुदरती वातावरणमां हरवा फरवाथी कुदरतनी जे सुंदरता छे अने एनी ताजगी छे ए आपणा सुधी पहोंचाडवानो सरस प्रयत्न कर्यो छे। तो आजे आपणे काव्य 8 छे એ શીખીશું, એટલે કે કાવ્ય પહેલાં સાંભળીશું અને ત્યાર પછી કાવ્યની વાત હું તમને સમજાવીશ। તો બાળકો હવે કાવ્ય સાંભળો। બાળકો કાવ્ય સાંભળ્યું ને, ખૂબ સરસ મજાનો અવાજ દ્વારા ગાયેલું છે અને સરસ શબ્દો છે એ પણ સમજવા જેવા છે। આ કાવ્યની અંદર હવે આપણે એનો અર્થ શું થાય છે એ સાંભળ્યા પછી એ સમજવાનો પ્રયત્ન કરશું। સૌથી પહેલી લીટી છે, ઉગમણે આભમાં રેલાયા રંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ। એટલે કે ઉગમણું, ઉગમણું એટલે પૂર્વ દિશામાં સૂર્ય ઉગે છે ત્યારે સરસ મજાના રંગો છે એ રેલાય છે, એટલે કે પથરાયેલા આપણને દેખાય છે। ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ એટલે કે સવારે આવા ખુશનુમા વાતાવરણમાં મારા પગમાં, એટલે કે ચરણમાં, પગમાં એ ચાલવાનો ઉમંગ છે, ઉત્સાહ છે, એ ઉછળી રહ્યો છે એવી વાત છે। પંખીની પાંખમાં નાનકડી ચાંચમાં, પંખી
છે એને પાંખ પણ હોય અને નાનકડી ચાંચ પણ હોય, એના દ્વારા કવિ શું કહે છે? તો કે લહેરે છે વગડા ને ઝરણાના ગાન, ચોપાસે પહાડ નદી ઉઘડે મેદાન, કલ્પનાને દોર સરી જાઓ એની સંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. એટલે કે વગડા, વગડા એટલે જંગલ, અને ઝરણાના ગીત છે એ લહેરાઈ રહ્યા છે, એટલે કે એનો અવાજ આપણે સાંભળી રહ્યા છે. સૂર્યનો પ્રકાશ એના પર પડતા એટલે કે રેલાતા, ચારે ચોપાસે એટલે ચારે બાજુ પહાડ નદી અને મેદાન એ વગેરે આપણને દેખાય છે સ્પષ્ટ રીતે. ઉઘડે છે એટલે બારણું ઉઘડે છે એની વાત નથી, પણ સ્પષ્ટ રીતે દેખાય છે કે ખુલ્લા થાય છે. કલ્પનાને દોર સરી જાવે ની સંગ, કલ્પના એટલે શું? તો કે વિચારોથી એ બધાની સાથે હું પણ એમાં સરી જાઉં છું, એટલે કે જોડાઈ જાઉં છું. ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ, તો કે સવારના આવા ખુશનુમા વાતાવરણમાં મારા પગમાં એટલે કે ચરણમાં, ચરણો એટલે બે પગની વાત છે, એમાં ચાલવાનો ઉમંગ છે એ ઉછળી રહ્યો છે એવું કવિ કહે છે. દૂર અને પાસમાં લીલીરા ઘાસમાં ધરતીની મેં કપીતો વાયુ ચકચૂર, ઝાકળના ઝીણેરા કિરણોના સૂર, મન એમાં આળોટે મારી છલંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. દૂર, દૂર એટલે આઘે આપણે જે કહીએ ને, પાસમાં, પાસમાં એટલે નજીકમાં, દૂર અને પાસમાં લીલીરા ઘાસમાં, લીલુંછમ ઘાસ ઉગેલું હોય એની અંદર, ધરતીની મેં કપીતો વાયુ ચકચૂર એટલે કે ધરતીની સુગંધ એ પીને એ પવન છે એ વાઈ રહ્યો છે, એટલે કે આપણા સુધી એ પવનનો અનુભવ થાય છે, આપણા સુધી પહોંચે છે. ઝાકળના ઝીણેરા કિરણોના સૂર, ઝાકળ એટલે સાવ ઝીણા ઝીણા બારીક એવા, એના જે કિરણો છે તે જ જેને કહીએ, એની સૂર એ આપણા સુધી પહોંચે છે. મન એમાં આળોટે મારી છલંગ, એટલે મારું મન છે એમાં કૂદકો મારીને છલંગ મારીને આળોટવાનું મન થઈ જાય છે, એટલે કે આળોટી રહ્યું છે એવો અનુભવ થાય છે. ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ, આવા સવારના ખુશનુમા વાતાવરણમાં મારા ચરણોમાં એટલે કે પગમાં ચાલવાનો ઉમંગ ઉછળી રહ્યો છે એવી વાત કવિ કહે છે. તો આ કાવ્યની અંદર કવિએ ચિત્ર દ્વારા પણ સરસ મજાનું આપણને વર્ણન કરેલું દેખાડ્યું છે અને શબ્દો દ્વારા પણ સરસ મજાની વાત કરી છે. તો બાળકો આ કાવ્ય સાંભળી અને એનો અર્થ છે એ કવિતાનો એ સમજવાનો પ્રયત્ન કરજો. પાના નંબર 44 ઉપર ચિત્ર છે એ પણ ધ્યાનથી જોઈ લેજો. હવે પાના નંબર 45 ઉપર ભાષા સજ્જતા, શબ્દ સમજૂતી છે એની વાત કરવાની છે. તો સાંભળો 45માં પાના પર શબ્દ સમજૂતી, શબ્દનો અર્થ હોય એને શબ્દ સમજૂતી કહેવાય. સૌથી પહેલો શબ્દ છે ઉગમણી, એટલે કે સૂરજ ઉગવાની દિશા જે હોય ને એને ઉગમણું કહેવાય, ઉગમની દિશા. આભમાં એટલે આકાશમાં અથવા તો ગગનમાં, બે અર્થ થાય છે એના. ઉમંગ ઉત્સાહ હોશ આનંદ આ બધા એના અર્થ છે. વગડાના, વગડા એટલે જંગલ અને વેરાન પ્રદેશના એ વગડાનું કહેવાય. ચોપાસે, ચોપાસ એટલે ચારે બાજુ ચારે તરફ. ઉઘડે મેદાન, ઉઘડે એટલે મેદાન ખુલ્લું થાય આપણે જોઈ શકીએ, અંધારું હોય તો આપણને કંઈ ન દેખાય, પણ સવારે સૂર્ય ઉગે એટલે વિશાળ મેદાન હોય એ પણ આપણે જોઈ શકીએ, એમાં સૂર્યનો પ્રકાશ પડે એટલે મેદાન પહાડ એ બધું આપણને સ્પષ્ટ રીતે દેખાય એટલે કે ખુલ્લું થાય છે. કલ્પનાને દોર, કલ્પના એટલે વિચારો, કલ્પનાની મદદથી, કલ્પનાના આધારે આપણે હકીકતે શરીરથી નથી પહોંચવાનું પણ મનથી પહોંચવાનું છે એની વાત છે. ચકચૂર, ચકચૂર એટલે અહીં ધરતીની સુગંધથી પવન છે એમાં ધરતીની સુગંધ ભળે છે એટલે પવન મસ્તી ભર્યો લાગે છે, આનંદ આપે છે એ એની વાત છે. ઝીણેરા, ઝીણેરા એટલે સાવ બારીક તદ્દન ઝીણા, નાના નાના જે કહીએ ને એને ઝીણેરા કહેવાય. છલંગ, છલંગ એટલે લાંબો કૂદકો અથવા તો ઠેકડો ફલંગ, આ બધા એના શબ્દોના અર્થ છે. તો બાળકો આ રીતે શબ્દ સમજૂતી છે એ તમારે પાકી નોટમાં એક વખત લખવાની છે અને રફ નોટની અંદર કાવ્ય લખવાનું છે. હવે તમે પાકી નોટમાં લખો ને ત્યારે સત્ર 2 એવી રીતે શરૂઆત કરવાની, એક પાનું વચ્ચે વાળી દેવાનું દ્વિતીય સત્ર અથવા તો બીજું સત્ર, એમાં કાવ્ય નંબર 8 કાવ્યનું નામ લખવાનું ચરણોમાં, ત્યાર પછી શબ્દ સમજૂતી લખવાની છે. અને હવે ભાષા સજ્જતા અને સ્વાધ્યાયની વાત છે એ હવે પછીના બીજા વિડીયોમાં આપણે કરીશું. આવજો બાળકો.